નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સ્ટેમ ક્વિઝ છે એના અંતિમ ચરણોમાં છે. સ્ટેમ ક્વિઝની અંદર મિત્રો, જે ડિસ્ટ્રિક્ટ લેવલે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ છે એમના માટે મિત્રો નોટિફિકેશન આવી ગયેલી છે. અને મિત્રો, આજથી એમને સાયન્સ ક્વિઝ છે મિત્રો, એની અંદર બોલાવવાના શરૂ પણ કરી દેવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓના રોજ બરોજ મેસેજ પણ આવે છે અને શક્ય એટલા આપણે દરેકને મદદ કરવાના પ્રયત્નો કરીએ છીએ. અહીંયા મિત્રો, હજુ સુધી ઘણા બધા મિત્રો એવું કહે છે કે અમને મેસેજ આવ્યા નથી, તો અમારે ક્યારે જવાનું રહેશે, તો એમના માટેનો આ ખાસ વિડીયો છે. મિત્રો, સૌથી પહેલા તમારે સ્ટેમ કિડની જે ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપર આવી જવાનું છે. અહીંયા મિત્રો, તમને બે નોટિફિકેશન દેખાય છે. એક મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન અને સેકન્ડ નંબર છે મિત્રો સ્ટેમ શિડ્યુલ. તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ તો તમને જો મેસેજ નથી આવ્યો અને તમારું નામ ક્વોલિફિકેશન લિસ્ટની અંદર છે, તો મિત્રો તમારે ફરજિયાત પણે સાયન્સ સિટી છે મિત્રો ત્યાં જવાનું રહેશે. જો મિત્રો તમે ત્યાં નહીં પહોંચો તો મિત્રો તમે આગળ રાઉન્ડમાં વધી શકશો નહીં. તો અહીંયા મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે તમારા ઉપર મેસેજ નથી આવ્યો તો તમારે શું કરવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારે ઇમ્પોર્ટન્ટ નોટિસ ઇન્ફોર્મેશન છે મિત્રો એના ઉપર ક્લિક આપવાનું છે. એટલે મિત્રો તમને અહીંયા લિસ્ટ ઓપન થઈ ગયા છે. તો અહીંયા મિત્રો તમારો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર મિત્રો તમારા એક કોર ઓર્ડિનેટર છે મિત્રો, એમને નિમવામાં આવેલા છે. એમને મિત્રો તમારો સંપર્ક કરવાનો રહેશે. અહીંયા સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો જે ડિસ્ટ્રિક્ટ લેવલે વિજેતા વિદ્યાર્થીઓ છે એમને મિત્રો આઈડી પ્રૂફ તરીકે મિત્રો બે કોપી લઈ જવાની રહેશે, આધાર કાર્ડની, પાસપોર્ટ સાઇઝ નો ફોટોગ્રાફ છે મિત્રો એ લઈ જવાનું રહેશે. અને મિત્રો તેમને 8:30 કલાકે મિત્રો ત્યાં ઉપસ્થિત રહેવાનું રહેશે. અહીંયા મિત્રો તમને લિંક છે મિત્રો એ ડિટેલ આ વેબસાઇટ ઉપર તમે ગૂગલ ફોર્મ ભરશો એટલે પણ તમને મળી રહેશે. સાથે સાથે મિત્રો અહીંયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ મિત્રો જે કોઓર્ડિનેટર છે મિત્રો જે સીએસસી સેન્ટર છે એમના મિત્રો નામ આપવામાં આવેલા છે. જેમ વાત કરીએ તો ભાવનગર છે મિત્રો, એમાં કલ્યાણ રિજિયનલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર છે મિત્રો, એની અંદર શ્રી હર્ષદભાઈ જોશીને નિમવામાં આવેલા છે. અહીંયા મિત્રો એમનો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. તો અહીંયા મિત્રો દરેક જિલ્લાનું જે લિસ્ટ છે એ તમે નીચે જોઈ શકો છો અને મિત્રો તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ પણ કરી શકો છો. જો મિત્રો તમે વિજેતા લિસ્ટમાં તમારું નામ છે અને મિત્રો તમને મેસેજ નથી આવ્યો તો મિત્રો તમે તમારા જિલ્લાની સામે જે વ્યક્તિને કોઓર્ડિનેટર તરીકે નિમવામાં આવેલા છે તેનો સંપર્ક તમે કરી શકો છો અને મિત્રો એના માધ્યમ દ્વારા તમારે ત્યાં જવાનું રહેશે. તો મિત્રો અહીંયા આપણે આ બે લિસ્ટ એક લિસ્ટની અહીંયા વાત કરી લીધી કે તમારે કોનો સંપર્ક કરવાનો રહેશે. તમારું નામ વિજેતા લિસ્ટમાં છે પરંતુ તમને મેસેજ નથી આવ્યો તો. અને સેકન્ડ નંબરે બીજું છે મિત્રો, અહીંયા મિત્રો સ્ટેમ્પ કીટનો શેડ્યુલ પણ આપેલું છે, એ તમારે એક વખત જોઈ લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ સ્ટેમ્પ કીટના શેડ્યુલ વિશે. તો મિત્રો આજે 9 તારીખ છે અને 9 તારીખે મિત્રો ઘણા બધા મિત્રો છે આજે સ્ટેમ ક્વિઝ ની અંદર જઈ આવ્યા છે. તો મિત્રો અહીંયા આપણે ડે ની વાત કરીએ તો ત્યાં જઈને તમારે શું કરવાનું રહેશે. તો અહીંયા મિત્રો જે પણ ડિસ્ટ્રિક્ટ લેવલે વિજેતા થયેલા છે અને 9 તારીખમાં મિત્રો આજે જે જવાનું હતું તે છે પાટણ, અરવલ્લી, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, મહીસાગર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. એ મિત્રો વાત કરીએ તો તેમનું શેડ્યુલ શું રહેશે, તો 9 વાગે એમને ત્યાં પહોંચી જવાનું છે, રિપોર્ટિંગ ટાઈમ કરવાનો છે, રજીસ્ટ્રેશન કરવાનું છે અને મિત્રો તમને હળવો બ્રેકફાસ્ટ આપવામાં આવશે. 10 થી 11 મિત્રો તમારે એસેમ્બલી પાર્ટિસિપેટ કરવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે પ્રિલિમિનરી જે ક્વિઝ રાઉન્ડ છે તે રમવાનો રહેશે. ત્યારબાદ છે મિત્રો સ્ટુડન્ટ વિઝિટ છે મિત્રો, એમને સાયન્સ સિટીની વિઝિટ કરવાની રહેશે. અને ત્યારબાદ મિત્રો એમને લંચ આપવામાં આવશે. અને ત્યારબાદ મિત્રો એનાઉન્સમેન્ટ થશે મિત્રો જે ફોર સ્ટુડન્ટ છે મિત્રો, જે તાલુકા અને સ્ટેટ વાઇઝ મિત્રો વિજેતા થશે એમનું એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો સ્ટુડિયો રાઉન્ડ છે મિત્રો ક્વિઝ માસ્ટરનો, એની અંદર તમને મુલાકાત કરવામાં આવશે મિત્રો જે ગોસ્વામી છે એના દ્વારા મિત્રો. અને ત્યારબાદ મિત્રો પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન છે મિત્રો એ ત્યાં રાખવામાં આવશે. સમર છે મિત્રો ઓફિશિયલી ડાયરેક્ટર છે મિત્રો, એમની સાથે તમને મિટિંગ પણ કરાવવામાં આવશે. અહીંયા મિત્રો વાત કરી લઈએ તો ડીડી ગિરનાર ઉપર મિત્રો આનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. અને ત્યારબાદ મિત્રો તમને ટી અને ડિસ્પેચ એટલે કે તમને ત્યાંથી રવાના કરવામાં આવશે. તો અહીંયા મિત્રો આટલું જે છે એ શેડ્યુલ છે મિત્રો. તો બીજા નંબરની વાત કરીએ તો કાલે 10 તારીખ છે મિત્રો, 10 તારીખે છે મિત્રો આટલા જે ઝોન વાઇઝ છે મિત્રો પાર્ટિસિપેટ કરી શકશે. ખેડા, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોરબંદર, ગીર સોમનાથ અને નર્મદા જિલ્લો. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે 11 તારીખે, તો 11 તારીખે મિત્રો પાર્ટિસિપેટ રહેશે મિત્રો રાજકોટ, બોટાદ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરેલી, અમદાવાદ, ભરૂચ, ભાવનગર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને વલસાડ તેમજ ડાંગ જિલ્લાનું. ત્યારબાદ મિત્રો 12 તારીખે રહેશે, અહીંયા મિત્રો વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન,
તાપી, નવસારી, સુરત, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. તો મિત્રો આમને એ તારીખે જવાનું રહેશે. તો અહીંયા મિત્રો વાત કરીએ તો 12 તારીખ સુધી મિત્રો આપણા જે રાઉન્ડ છે મિત્રો એ ડિસ્ટ્રિક્ટ લેવલના તમારે સાયન્સ સિટી છે મિત્રો ટૂર ખાતે જઈને આપવાના રહેશે. તો અહીંયા મિત્રો ફરી વાર એક વાત કરી લઈએ આપણે કે રાજ્યના દરેક તાલુકામાંથી ટોપ 4 વિદ્યાર્થીઓ છે મિત્રો એમની પસંદગી કરવામાં આવશે. અને મિત્રો ઝોન 3 છે મિત્રો એની અંદરથી ટોપ 12 વિદ્યાર્થીઓ છે મિત્રો એમને પસંદગી કરવામાં આવશે. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. વંદે માતરમ, જય હિન્દ.